અમરેલી તાલુકાના જસવંતગઢ ગામને સેનેટાઈઝ કરવામાં આવેલું છે. આ વિસ્તારના સરપંચ દ્વારા આ ઉમદા કામગીરીમાં લોક સહયોગ પણ લેવામાં આવેલો છે. અમરેલી જિલ્લાના જસવંતગઢ ગામને ગ્રામ પંચાયત દ્વારા સેનેટાઈઝ કરવામાં આવેલું છે. હાલ સમગ્ર વિશ્વના 198 દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવેલો છે, ત્યારે ભારત દેશ કોરોનાનો હિંમતપૂર્વક સામનો કરી રહ્યું છે. અન્ય દેશોની તુલનામાં ભારત દેશના અમુક રાજ્યોને બાદ કરતા કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે તેવું કહી શકાય. ગુજરાતમાં પણ અમુક જિલ્લાઓને બાદ કરતા હાલ સ્થિતિ કાબૂમાં હોય તેવું લાગી રહ્યું છે. અમરેલી જિલ્લામાં હજુ સુધી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયેલો નથી. અમરેલી તાલુકાના જસવંતગઢ ગામ ગ્રામ પંચાયત દ્વારા આખા જસવંતગઢ ગામને સરપંચ અશોકભાઈ માંગરોળિયા તેમજ ગામના આગેવાનો વિજયભાઈ દેસાઈ, જીતુભાઈ તેમજ હકાભાઈ રાતડિયાના સહયોગથી સેનેટાઈઝ કરવામાં આવેલું છે અને લોકોને ઘરની બહાર ન નીકળવાની સૂચનાઓ પણ આપવામાં આવેલી છે. જસવંતગઢ ગ્રામ પંચાયતમાં સરપંચ સભ્યશ્રી બધા દ્વારા જસવંતગઢ ગામમાં સેનિટાઈઝેશન, દવાનો છંટકાવ UPL મશીન દ્વારા, કોરોના રોગ જે મહામારી આખા વિશ્વમાં ફેલાઈ રહી છે એને સામે લડત આપવા માટે જસવંતગઢ નાગરિકોનું, જસવંતગઢ ગામના રહીશોનું સ્વાસ્થ્ય સારી રીતે જળવાઈ રહે કાળજીપૂર્વક કામગીરી જસવંતગઢ ગ્રામ પંચાયત કરી રહી છે. અગાઉ ફોગિંગ કરાવ્યું હતું, ત્યાર પછી ઉકાળાનું વિતરણ કરી ઘરે ઘરે ઉકાળાનું સેવન કરાવ્યું હતું અને ગયા 2 દિવસથી અને આજે 3જો દિવસ જસવંતગઢ ગ્રામ પંચાયત જસવંતગઢ ગ્રામમાં આવતી હરેક વિસ્તારમાં દવાનો છંટકાવ સેનિટાઈઝેશન કરીને અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે પંચાયત કાળજી લઈ રહી છે. ત્યારે હરેક નાગરિકને મારી નમ્ર અપીલ છે કે ઘરમાં રહ્યો, સ્વસ્થ રહ્યો અને દેશને બચાવવા માટે, દેશને આગળ ધપાવવા માટે આપ ઘરમાં રહ્યો એ બહુ જ જરૂરી છે, જેથી કરીને આ રોગને આપણે મહાન કરી શકીએ. અસ્તુ, ભારત માતા કી જય. કોરોનાની મહામારીના સંદર્ભે અત્યાર સુધીના લોકડાઉનમાં જસવંતગઢના ગ્રામજનો દ્વારા જે લોકડાઉનનું સુસ્તપણે પાલન કરવામાં આવ્યું છે, હજી એવું પાલન કરે અને લોકડાઉનનો સખ્તાઈથી અમલ કરે અને કોરોનાની મહામારીને આપણે ગ્રામજનો દ્વારા સામૂહિક રીતે માત આપશું બરાબર, અને સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝરનો વધારે ઉપયોગ અને સારામાં સારી રીતે લોકડાઉનનો ઉપયોગ કરીને કોરોના માથે આપણે વિજય મેળવશું. અસ્તુ.